ને મિત્રો, મજામાં મિત્રો. આજે જીપીએસસી ની જે પરીક્ષા લેવાની, એમાં ડીવાયએસઓ ની અંદર જે રીઝનિંગ ના સમ છે અને એ પૂછાયેલા છે, તમે જોશો તો બહુ મજા આવશે. તો જે લોકો ઘણા સમયથી જોડાયેલા છે એ લોકો તો આમ ફટ દઈને 2 સેકન્ડમાં જવાબ આપી દેવાના છે, બરાબર છે? તો મિત્રો, ધારો કે તમે નવા છો, કોઈ ટેન્શન ન રાખતા, બહુ સહેલું હોય છે. જેમ કે શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ, નહીં તો 0, 5, 8, 17 આવી શ્રેણી છે. મિત્રો, તમને મને તો આમ જોતા હોય તો ખબર પડી જાય છે, કારણ કે તમારી સાથે હું ઘણા સમયથી આ સમ જોઈ રહ્યો છું. અહીંયા તમને ખબર છે કે આપણી પાસે પહેલાં ખબર છે વર્ગનું છે. વર્ગની કઈ વાત છે? તો કે ભાઈ, વર્ગમાં તો એમ વાત છે કે 1 છે, 2 દુ 4 છે, 3 તેરી 9 છે, 4 4 16 છે, બરાબર, 5 5 25 છે, 6 6 36 છે, હા કે ના? તો હવે તમે જ કહો કે અહીંયા શું થયું છે. તો કે ભાઈ, 1 જે આવતો હતો એમાંથી 1 બાદ કર્યા તો 0 આવ્યો, તો 4માં તો કે 1 ઉમેરા, બરાબર. તો 1 બાદ કરો, 1 ઉમેરો, 1 બાદ કરો, 1 ઉમેરો, જુઓ જેવું થાય છે. હા, 36 ને 37, 16 ને 17, 9માંથી 1 જાય 8, 4, બરાબર. તો 25માંથી 1 જાય, જવાબ આવશે 24 છે. યસ. તો મિત્રો, આવું પણ પૂછાય કે જે પૂર્ણ વર્ગ સંખ્યાનો જે ક્રમ છે એમાં માઇનસ કરો, +1 કરો, -1 કરો, +1, તો આ રીતે પણ તમને પૂછી શકાય છે. તો તમારો જવાબ બિલકુલ સાચો હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, ક્યારેક તો એટલું બધું સહેલું પૂછે કે તમે રાજી રાજીને રેડ થઈ જાઓ. એબીસીડી આધારિત, શબ્દકોષ આધારિત, તો બહુ મજા આવશે. જેમ કે નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે ગોઠવવાના છે, તો બીજા સ્થાને યાદ રાખવાનું છે, બીજા સ્થાને, પહેલા સ્થાને, છેલ્લા સ્થાને, એવું કંઈક પણ પૂછે. તો તમને ખબર છે એબીસીડી પ્રમાણે, તો એબીસીડી એફ જી એચ આઈ જે કે એમ જેમ આવતું હોય, પણ બધા એસ છે, તો બરાબર. તો એસમાં કોઈ ટેન્શન નથી, બધા એસ જ છે. પછી તો કે બધા એ જ છે, કોઈ ટેન્શન નથી. પછી તો કે વી વી વી, કોઈ ટેન્શન નથી, ખ્યાલ છે? તો ત્યાં સુધી. પછી આઈ છે, હા, અહીંયા એ છે તો એ પહેલાં આવે, પછી અહીંયા ઈ છે, પછી ઓ છે, હા, તો તમને એમ ના ખબર કે એ પહેલાં આવે એટલે સેવેજ છે. યસ, તો એ છે, એ પહેલા ક્રમે છે, બરાબર. હવે પ્રશ્ન જો ઉતાવળમાં તમે સેવેજ કરી એવા, તો તમે તરત હેરાન થઈ જશો. શું કામ? કે એને પ્રશ્ન એવો નથી પૂછ્યો, બીજા સ્થાને કયો શબ્દ, તો સેવેજ છે એ પ્રથમ સ્થાને આવી ગયો. તો હવે બીજા સ્થાને જોયો છે, આઈ છે, ઈ છે, ઓ છે, બરાબર. એ ઈ આઈ ઓ યુ હે ને, એ તમને યાદ છે. તો એ પછી ઈ આવશે, તો ઈ વાળું કોણ છે? તો કારણ કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ એટલે ઈ વાળું કોણ છે? તો કે આ છે. તો સેવ છે એ આપણો જવાબ બિલકુલ સાચો છે. તો ઘણી વખત ઉતાવળમાં ધ્યાન રાખવાનું કે પહેલો, બીજું કે ત્રીજો કે છેલ્લો એ શું પૂછ્યું છે એના ઉપર મદાર છે. તો મિત્રો, મજા આવી. તો ઘણા બધા સમ્સ તમે કર્યા છે, ઘણા કરી રહ્યા છો, ઘણા કરવાના છો. તો પરીક્ષા સુધીમાં તમે આના માસ્ટર બની જાઓ, તો જેથી કરીને કોઈ પણ પરીક્ષા એ માત્ર તમારી હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે હા, કોમેન્ટ ભૂલાય નહીં. આવજો.